છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં પ્રથમ સત્રમાં કાવ્ય 2 ભણીશું. આપણે એક પાઠ એક તો આગળના પિરિયડમાં ભણી ગયેલા છીએ. આજની ઘડી રળિયામણી, આજની ઘડી રળિયામણી એના કવિનું નામ છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. તેમના વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. નરસિંહ મહેતા જૂનાગઢમાં રહેતા હતા. તેમનું આખું જીવન ભક્તિ કીર્તનમાં વિતાવ્યું હતું. સંત કવિઓમાં તેમનું માનભર્યું સ્થાન છે. આજની ઘડી રળિયામણી સુંદર ભક્તિગીત છે. આ ગીતમાં એક સખી અન્ય સખીઓને વાહલાજીના આવવાના સમાચાર આપે છે. કોઈ મહેમાન આવવાના હોય ત્યારે યજમાન જે તૈયારી કરે એવી તૈયારી અહીં પ્રભુના આવવાની રાહ જોતી સખીઓ કરે છે. આખું વાતાવરણ ભક્તિમય, સ્વાગત ભર્યો અને ઉત્સાહમય બની રહે છે. મસ્ત કાવ્ય છે. અહીંયા શ્રીકૃષ્ણ પધારવાના છે, વાહલાજીને શ્રીકૃષ્ણ પધારવાના છે, એનાથી એને કાવ્ય છે. બહુ મસ્ત કાવ્ય છે, બધા ધ્યાન આપજો. અહીંયા સખી આજની ઘડી રળિયામણી, મારો વાહલોજી આવ્યાની વધામણી જીરે. સખી આજની ઘડી રળિયામણી, મારો વાહલોજી આવ્યાની વધામણી જીરે. સખી કે હે સખી, આજ મારા વાહલાના શ્રી કૃષ્ણ પધારવાના છે, પધરામણી થવાની છે એવા શુભ સમાચાર મળ્યા છે. તેથી આજ મારે ત્યાં આનંદનો અવસર છે. કે રળિયામણી એટલે સુંદર, ઘડી એટલે સમય. વાહલાજી શબ્દ કોના માટે વપરાયો છે? તો શ્રી કૃષ્ણ ભગવાન માટે વપરાયો છે. વધામણી, વધામણી એટલે ખુશી કે આનંદના સમાચાર, શુભ સમાચાર. કે હે સખી, આજ મારા વાહલાજી શ્રી કૃષ્ણની પધરામણીના શુભ સમાચાર મળ્યા છે. તેથી આજે મારે ત્યાં આનંદનો અવસર છે. સખી આલા લીલા વાંસ વઢાવીએ, મારા વાહલાજીના મંડપ રચાવીએ જીરે. સખી કે હે સખી, મારા વાહલાજી શ્રી કૃષ્ણની સ્વાગતની તૈયારી કરીએ, લીલા સૂકા વાંસ વઢાવીએ અને રૂડા મંડપ રચાવીએ. આલા લીલા એટલે થોડા સૂકા અને થોડા વીના. વાંસ એક પ્રકારનું ઝાડ છે, તમને ખબર છે ને. વાંસનો શબ્દ તમારે આગળ ભણવામાં આવી ગયેલો છે, SS માં આવી ગયેલો હશે. વાહલાજી શ્રી કૃષ્ણ માટે મંડપ રચાવવાના છે, એટલે આલા લીલા એટલે અડધા ભીના અને અડધા સૂકા વાંસ વઢાવવાનું કહ્યું છે. સખી આજની ઘડી રળિયામણી કે સખી, આજને મારા આજના દિવસ મારા માટે ખૂબ જ સુંદર છે. આ મારા માટે આજે આનંદનો અવસર છે. તરિયા તોરણ બારે બંધાવીએ, મોતીડે ચોક પુરાવીએ જીવે. સખી કે બારણે, તરિયા તોરણ કે ત્રણ જાતના પાન હોય છે. કયા કયા? આંબો, આસોપાલવ અને નાળિયેર. એ ત્રણ જાત, ત્રણ વૃક્ષ છે, એના પાનથી આપણે તરિયા તોરણ બંધાવીશું અને ચોક છે મોતીડે પુરાવીશું, આંગળે મોતી વડે સાથિયા પુરાવીશું. સખી મારે ત્યાં આનંદનો અવસર છે. ગંગા જમનાના નીરમંગાવીએ, ગંગા અને જમના નદી છે, એ નદીના નીર મંગાવવાના છે. નીર એટલે પાણી, જળ. તો ગંગા જમનાના પાણી મંગાવવાના છે, મારા વાહલાજીના ચરણ પખાળીએ જીરે. સખી વાહલા શબ્દ કોના માટે વપરાયો છે? ફરી એકવાર પૂછું છું તમને, તો કૃષ્ણ ભગવાન માટે વપરાયેલો છે. ચરણ એટલે પગ, પખાળી એટલે ધોવું. તો અહીંયા ગંગા અને જમનાના પાણી મંગાવ્યા છે શ્રી કૃષ્ણના પગ ધોવા માટે. સખી મારે ત્યાં આનંદનો અવસર છે. કે સખી આજની ઘડી રળિયામણી, તો સખી આજે મારે ત્યાં આનંદનો અવસર છે. સહુ સખીઓ મળીને આવીએ, વાહલાજીના મંગળ ગવડાવીએ જીરે. સહુ સખીઓ, સહુ એટલે બધી સખીઓ, ચાલો ભેગા થઈને આપણે શ્રી કૃષ્ણ ભગવાન માટે ગીતો ગવડાવીએ. મંગળ ગીતો એટલે શુભ પ્રસંગે ગવાતા ગીતો, જે આપણે લગ્ન પ્રસંગે ગાતા હોઈએ છીએ, કોઈ સારા પ્રસંગે ગીતો ગવડાવતા હોઈએ છીએ, એને મંગળ ગીતો કહેવાય છે. કે ચલો સખીઓ, આપણે બધા સાથે મળીને મંગળ ગીતો ગવડાવીએ. સખી આજની ઘડી રળિયામણી, હે સખી આજે મારે ત્યાં આનંદનો અવસર છે. પૂરો પૂરો સોહાગણ સાથીઓ, ઘરે મલકતો આવે હરી હાથીઓ જીરે. સખી કે બધાને કહે છે સખીઓ, સોહાગણ, સોહાગણ જે સૌભાગ્યવતી સ્ત્રી છે તે,
જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી, જેના લગ્ન થઈ ગયા હોય અને જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી, એમને કહે છે કે સખીઓ, હે સૌભાગ્યવતી સ્ત્રીઓ, આ શુભ પ્રસંગે સાથીઓ પૂરો. શ્રી કૃષ્ણ માટે અહીંયા બહુ જ બધા ભેગા થયા છે, સાથીઓ પૂરવાનું કહે છે, અને મોતીડે ચોક પુરાવવાનું કહે છે કે જે ચો મોતી આગળનો ચોક હોય ને એ મોતીથી સંઘાળવાનું કહે છે, સાથીઓ બનાવવાનું કહે છે, મંગળ ગીતો ગવડાવવાનું કહે છે. ઘરે મલપતો આવે હરી હાથીઓ જીરે, કે આપણા ઘરે મલપતો આવવાનો છે. કોણ આવવાનો છે? શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ઠાઠ માથી મલપતો હાથીની જેમ આપણા ઘરે પધારી રહ્યો છે. હાથી કેવું ધીમે ધીમે ચાલે છે ને, હા એમ કૃષ્ણ ભગવાન બી, બાલાજી બી આપણા ઘરે મલપતા મલપતા આવવાના છે. અતિ મીઠડા થકી થાય મીઠડો, મહેતા નરસૈયનો સ્વામી મેં દીઠડો જીરે સખી. હે નરસિંહ મહેતાનો સ્વામી, અતિ વાહલાયથી વધુ વાહલા એવા શ્રી કૃષ્ણ મેં બીઠા છે, એવા મારા ઘરે શ્રી કૃષ્ણ ભગવાન પધારવાના છે. સખી આજની ઘડી રડી આમણે, મારો વાહલો જી આવ્યાની વધામણી જીરે. કે હે સખી, આજ મારા વાહલા શ્રી કૃષ્ણની પધામણીના શુભ સમાચાર મળ્યા છે, તેથી આજ મારે ત્યાં આનંદનો અવસર છે. અહીં આપણું કાવ્ય પૂરું થાય છે. નીચે શબ્દ સમજૂતી આપેલી છે, જે તમે જોઈ શકો છો. એ કાવ્યમાં જે હાર્ડ શબ્દ હોય એની જે ભારે શબ્દ લાગતા એ શબ્દ સમજૂતીમાં આવે છે. મેં આગળ તમને બધા સમજાવી દીધા છે, એટલે તમને કોઈ વર્ડ લાગવાનું નથી. વાહલાજી એટલે શ્રી કૃષ્ણ, આલું લીલું, થોડું લીલું, થોડું સૂકું એટલે લીલું સૂકું, ઉમદા પ્રકારના લીલા. તરિયા તોરણ, ત્રણ જાતના આસો પાલવ, આંબો, નાળિયેર પાનનું તોરણ, જેમાં સાથે કશબના તારનું તોરણ પણ શોભા વધારા માટે વપરાય છે. એ શોભાના તોરણ એ અર્થમાં કહેવામાં આવ્યું છે બાર. બાર એટલે એગડ વગર બાર ને, બારણું દ્વાર. મંગળ તો શુભ પ્રસંગે ગવાતું ગીત. સોહાગણ, સૌભાગ્યવતી, સદવા, સૌભાગ્યવંતી, જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી. મલપતું, ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલતું. રડિયામણું, સુંદર. ઘડી, ક્ષણ, પળ. ચોક પૂર્વાંત, ચોકમાં સાથિયા પાડવા. હરી હાથીઓ, હાથીની જેમ મલપતી ચાલે આવતા શ્રી કૃષ્ણ. તમારે નોટબુકમાં કાવ્ય અને શબ્દ સમજૂતી લખવાની છે. પાછળ અભ્યાસ અને સ્વાધ્યાય છે, એ પણ આપણે નોટબુકમાં લખવાના છે. અભ્યાસમાં વિકલ્પો છે. પહેલો વિકલ્પ છે, ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ. તો પગ પખાડવા, કૃષ્ણના પગ પખાડવા મંગાવ્યું હતું ને, હા. બીજું છે, અહીં કાવ્યમાં પૂરેપૂરો એટલે તો શું આવશે? ક, ભરો. અહીં નરસૈયાનો સ્વામી એટલે, નરસૈયાનો સ્વામી એટલે કોણ હતો? શ્રી કૃષ્ણ. હા, અને પ્રશ્ન બે એક વાક્યમાં જવાબ છે, પણ તમારે નોટબુકમાં લખવાના છે. આગળ કાવ્ય પંક્તિ શબ્દ સમજૂતી કહી છે, એ પણ નોટબુકમાં લખવાની. અભ્યાસ છે, એ પણ નોટબુકમાં લખવાનો છે. અને સ્વાધ્યાયમાં પ્રશ્નના જવાબ છે, એ પણ નોટબુકમાં લખવાના છે. કાવ્ય પંક્તિ છે, એ કાવ્ય પંક્તિ પણ તમારે પૂર્ણ કરવાની છે. અને અહીંયા પંક્તિ પ્રયોગ અને વાક્યમાં પ્રયોગ જે ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે તમારે પણ લખવાનું છે. અહીંયા કાવ્યમાં શું ફેર છે એ ફેર તમારે દર્શાવવાનો છે. અને શબ્દ પરથી વાક્ય બનાવો, એ શબ્દ પરથી અહીં ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. અને પ્રશ્ન છ, સ અને સના જે બે દર્શાવ્યા છે એ પણ તમારે તમારી નોટબુકમાં લખીને નીચે લીટી દોરવાની રહેશે. અહીં આપણું કાવ્ય પૂરું થાય છે. મેં તમને જે હોમવર્ક આપ્યું છે તમે એ હોમવર્ક તમારી ગુજરાતની નોટબુકમાં લખજો. ચલો મિત્રો, આવજો.